અસલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થીઓ મિત્ર? મજામાં છો ને બાળકો? તમને સૌને જુમ્મા મુબારક. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તારીખ 19 મે 2021, વાર શુક્રવાર, અને આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણું પ્રકરણ ચાલે છે પ્રકરણ 14. પ્રકરણનું નામ છે પક્ષીઓ આવે પક્ષીઓ જાય. આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાયપોથી કાર્ય કરીએ છીએ, બરાબર ને? એટલે કે સ્વાધ્યાયપોથીમાં લેસન કરીએ છીએ. ગયા ક્લાસમાં આપણે સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 4 સુધીના દાખલા ગણતા શીખી ગયા હતા. હવે આજે આપણે પ્રશ્ન 5 થી પ્રશ્ન 8 સુધીના દાખલા ગણતા શીખીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથીમાં ધ્યાન આપો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ઉપર આજની તારીખ અને વાર લખીશું. તારીખ 19 મે 2021 અને વાર આજે છે શુક્રવાર, બરાબર? ચલો પ્રશ્ન 5 છે, દાખલા ગણો. આપણે પહેલાં દાખલાની રકમ વાંચીએ. એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 69 છગનના વડ 69 રન બનાવ્યા અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા. બંનેએ મળીને કુલ કેટલા રન કર્યા? હવે કુલ શબ્દ આવ્યો એટલે આપણે સમજી જવાનો દાખલો શેનો છે, વત્તાનો, એટલે કે સરવાળાનો. તો આપણે અહીંયા રકમ લખીશું. પહેલી રકમ છે 69 વડ 69, તો અહીંયા લખીશું 69 વડ 69 અને બાજુમાં લખીશું રન. પછી શું છે, રોહિત શર્માએ કેટલા રન કર્યા? 26. તો એ બરાબર એની નીચે લખીશું, એકમની નીચે એકમ અને દશકની નીચે દશક, 26 રન. અને જે આપણે વિગત લખી એકની નીચે એક. પછી આપણે લીટી દોરીને શું બનાવીશું? લંબચોરસ પેટી, બરાબર? અહીંયા ઊભી લીટી બી આપણે દોરી દેવાની. અને કુલ શબ્દ છે એટલે દાખલો વત્તાનો, એટલે આપણે વત્તાની નિશાની પણ કરવાની, બરાબર? ચલો હવે આપણે દાખલો ગણીએ. એકમના આપણે વત્તા હોય કે બાદબાકી, તો કયા અંકનો પહેલાં સરવાળો કે બાદબાકી કરીએ છીએ? એકમના અંકોનો. તો અહીંયા 69 વત્તા 26માં એકમના અંકો કયા કયા છે? 9 અને 6. કયા કયા છે? 9 અને 6. તો 9માં 6 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 15. તો 15ના અહીંયા કેટલા આવશે? 5. 15માં એકમનો અંક 5 એટલે અહીંયા આવશે 5. અને વધી 1, એને ક્યાં મૂકવાની? દશકના ખાનામાં, બરાબર? તો ચલો દશકના અંકો કયા કયા થયા? 1, 6 અને 2. તો 1માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 7. ને 7માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 9. તો અહીંયા લખીશું 9. તો આપણો જવાબ શું આવ્યો? 9 વડ 5 95. 9 વડ 5 95. હવે અહીંયા ઉપર બંને જગ્યાએ રન લખેલા છે, તો આપણે અહીંયા જવાબમાં પણ લખવાનું રન, બરાબર? ચલો હવે બીજો દાખલો. આપણો અહીંયા કુલ શબ્દ છે, રકમ તમારે વાંચવાની અને પછી દાખલો લખવાનો. તો રકમ છે 38 વત્તા 17 અને આપણો જવાબ આવ્યો 55. 55 બેગ, અહીંયા બેગ લખેલું છે તો આપણે બેગ લખવાનું. ચલો એ જ પ્રમાણે ત્રીજો દાખલો જુઓ. એક બાગમાં ગુલાબના 43 ફૂલ હતા, માળીએ 14 ફૂલ ચૂંટી લીધા, એટલે 43માંથી 14 ઓછા થઈ ગયા, બરાબર ને? ચૂંટી લીધા એટલે કે લઈ લીધા. તો આ બાદબાકીનો દાખલો આવશે, તો આપણે અહીંયા રકમ લખીશું 43 ફૂલ ઓછા 14 ફૂલ, તો આપણો જવાબ આવ્યો 29 ફૂલ. આ દશકવાળી બાદબાકી છે, તો બરાબર દશકના અંકો પણ દશકો લેજો અને પછી જવાબ લખજો, અને વિગત લખવાનું ભૂલવાનું નહીં. કોઈ ડા ઉકેલ એટલે કે વ્યવહારિક દાખલામાં બાજુમાં વિગત લખવાની જ. હવે દાખલો નંબર 4 અહીંયા છે. નેહાની ઉંમર 22 વર્ષ છે, તેની માતાની ઉંમર 51 વર્ષ છે. નેહાની માતા તેના કરતાં કેટલા વર્ષ મોટી છે? તો હવે આ દાખલો પણ શાનો છે? બાદબાકીનો. પણ અહીંયા પહેલાં જે રકમ આપી છે 22 અને બીજી રકમ છે 51, તો મોટી રકમ કઈ છે? 51, એટલે આપણે અહીંયા પહેલાં 51 લખવાના. ભલે 22 પહેલાં આપેલા છે પણ આપણે મોટી રકમ બાદબાકીનો દાખલો છે એટલે 51 ઉપર લખીશું અને નીચે લખીશું 22.
અને આ પણ દશકવાળી બાદબાકીનો દાખલો છે, તો બરાબર તમારે દશક લેવાનો અને નીચે જવાબ લખવાનો અને અહીંયા પણ લખતા જવાનું વર્ષ. શું લખવાનું? વર્ષ. ચલો એ પ્રમાણે જુઓ પાંચમો દાખલો. એક ભરવાડ પાસે 73 ઘેટા હતા, જેમાંથી તેણે 44 ઘેટા વેચી દીધા. હવે તેની પાસે કેટલા ઘેટા બાકી રહ્યા? બાકી એટલે કે બાદ બાકી. તો અહીંયા પણ આપણે એ પ્રમાણે લખવાનું, 73 ઘેટા ઓછા 44 ઘેટા, તો બરાબર આપણો જવાબ આવશે 29 ઘેટા. દશકવાળી બાદ બાકી છે એટલે બાદ દશક બરાબર મૂકજો. તો બાળકો ધ્યાનથી આ કોયડા ઉકેલના દાખલા કરજો, સમજ પડી? ચલો હવે જુઓ અહીંયા સામેના પાના પર પ્રશ્ન નંબર 6. દાખલા ગણો અને જવાબને કોષ્ટકમાં છેકો. બરાબર, તો પહેલો દાખલો છે 68 વત્તા 13. બરાબર, તો 8 ને 3 11, 11 નો 1 અને વધી 1. તો પછી દશકમાં અંકો કયા થયા? 1, 6 અને 1. 1 ને 6 7 ને 7 ને 8. તો આપણો જવાબ શું આવ્યો? 8 8 81. તો હવે આપણે સામેના કોષ્ટકમાં 8 8 81 જ્યાં હોય તેને ચેકી નાખવાનું. 8 8 81 જ્યાં હોય ત્યાંને ચેકવાનું. આયરા 8 8 81, તો આના પર આપણે ચોકડી મારીશું. બરાબર, ચલો હવે બીજા દાખલામાં જુઓ. 5 8 58 જવાબ આવ્યો, તો આપણે 58 ને અહીંયા ચેકી નાખવાનું. બરાબર, એના પછીની લાઈનમાં જુઓ. પહેલો દાખલો બાદ બાકીનો છે અને દશકવાળી બાદ બાકી છે, તો અહીંયા શું જવાબ છે? 13. તો આપણે અહીંયા 13 ને છેકવાના. બરાબર, એની બાજુમાં શું છે જવાબ? 16. દાખલાનો જવાબ શું આવ્યો? 16. તો અહીંયા આપણે 16 આયરા, તો આને ચેકી નાખવાના. એની બાજુમાં જુઓ બાળકો, ભૂલથી મારાથી અંકો છેકાઈ ગયા છે પણ તમારે છેકવાના નથી. આ વત્તાનો દાખલો છે, બરાબર ને? એનો જવાબ શું છે? 97 97. તો અહીંયા આપણે 97 પર ચોકડી કરીશું. ચલો એના પછીના દાખલામાં 14 છે, તો આપણે અહીંયા 14 પર ચેકો મારીશું. એના પછીના દાખલામાં 15 છે, તો આપણે અહીંયા 15 ને ચેકી નાખીશું. એના પછી 8 8 6 86 જવાબ આવ્યો, તો અહીંયા 8 8 6 86 ચેકવાના. ચલો એના પછીની લીટીમાં શું છે? 41 41, તો અહીંયા 41 ને ચેકી નાખવાના. પછી છે ચોગડ બગડ 42, તો 42 અહીંયા ઉપરની લાઈનમાં છે, તો અહીંયા ચેકવાના. પછી છે 48, તો 48 છેલ્લી લાઈનમાં છે, તો અહીંયા ચેકી નાખવાના. એના પછી શું જવાબ આવે છે? 33, તો 33 આપણે અહીંયા ચેકી નાખવાના ત્રીજી લાઈનમાં. 33 પછી જવાબ છે 72, 7 8 બગડ 72, તો 72 અહીંયા છે, તો અહીંયા ચેકી નાખવાના. એના પછી છે 7 9 79, તો અહીંયા આપણે 79ને પણ ચેકવાના. એના પછી છે તગડ 8 8 38, તો 38 અહીંયા ત્રીજી લાઈનમાં છે, તો આપણે આને પણ ચેકી નાખીશું. એના પછી છે બગડ 7 8 27, તો બગડ 7 8 27 ચેકી નાખીશું. એના પછી છે 7 8 તગડ 73, તો પહેલી લીટીમાં છે 73, તો આપણે ત્યાં ચેકી નાખીશું. એના પછી છે બગડ 6 6 26, એ પણ પહેલી લીટીમાં છે, તો આપણે અહીંયા ચેકી નાખીશું. એના પછી છે 6 6 61, તો છેલ્લી લીટીમાં છેલ્લો જવાબ અહીંયા ચેકીશું. અને એના પછી છે 64 7 8 47, તો 47 છેકીશું. હવે જે રકમ રહી ગઈ એટલે કે જવાબ રહી ગયા 31 71 24 17 અને 83, એને આપણે રાખી મૂકવાના, એને આપણે ચેકવાની જરૂર નથી. ચલો પ્રશ્ન નંબર 7. દાખલા ગણો અને જવાબ સાથે જોડો. તો જુઓ બાળકો, દાખલા તો આપણે અહીંયા ગણી લીધા છે. બરાબર, જે જવાબ આવ્યો છે તે ગોળમાં આપેલા જવાબ સાથે આપણે તે દાખલાને જોડવાનો. અહીંયા છે 7 9 79, તો આપણે બરાબર 7 9 79 સાથે જોડીશું. 8 8 82, તો 82 ઉપર છે, તો આપણે અહીંયા જોડીશું. એ જ પ્રમાણે 1 8 13, તો 13 અહીંયા નીચે છે, તો આપણે અહીંયા જોડીશું. અને આ દાખલાનો જવાબ છે 24, તો આપણે જોડીશું બગડ 6 6 24. એ જ પ્રમાણે બાજુમાં જુઓ, પહેલા દાખલાનો જવાબ છે બગડ 9 8 29, તો આપણે 29 અહીંયા છેલ્લે છે, તો અહીંયા જોડીશું. એના પછી છે 6 6 46, તો આપણે અહીંયા 46 સાથે જોડીશું.
અહીંયા છે 8 વડે 81 તો આપણે 81 સાથે જોડીશું, અને છેલ્લો છે 8 વડે 82 તો આપણે 82 સાથે જોડીશું. તો બાળકો તમારે આ જોડકા બરાબર ધ્યાનથી કરવાના છે. પાછળના પાના પર પ્રશ્ન નંબર 8, કયો વિદ્યાર્થી કઈ બસમાં બેસશે? દાખલા ગણી જવાબને બસ સાથે જોડો, ઉદાહરણ આપેલ છે. જો અહીંયા છે બસ નંબર 49, બસ નંબર 75 અને બસ નંબર 67, 67. હવે આ એક દાખલો ગણેલો છે 64 વડે 49, તો એને 49 નંબરની બસ સાથે જોડેલો છે, બરાબર. ચલો હવે અહીંયા જુઓ પહેલો દાખલો, એ દાખલાનો જવાબ આવે છે 66 67. તો આપણે આ બસને, અરે સોરી, આ દાખલાને 66 67 નંબરની બસ સાથે જોડીશું આ પ્રમાણે. ચલો હવે અહીંયા જુઓ 64 વડે 49, શું જવાબ આવે છે? 49. તો 49 નંબરની બસ સાથે આ દાખલો આપણે જોડીશું, બરાબર. એના પછી છે 75 7 5 75, તો 75 નંબરની બસ બીજી છે, તો આપણે બીજી બસ સાથે આને જોડીશું આ પ્રમાણે. ચલો હવે એના પછી જુઓ આ વિદ્યાર્થીને, એનો પણ જવાબ શું આવે છે? 7 5 75, તો આને પણ આપણે 75 નંબરની બસ સાથે જોડીશું આ પ્રમાણે. એની બાજુમાં જુઓ શું જવાબ આવે છે? 64 વડે 49, તો 64 વડે 49ની બસ પહેલી છે, તો આપણે આ દાખલાને આની સાથે જોડીશું આ પ્રમાણે. ચલો હવે એના બાજુમાં છે 7 5 75, તો આપણે આ દાખલાને બીજા નંબરની બસ સાથે જોડીશું, અને એના બાજુના દાખલાનો જવાબ પણ છે 7 5 75, તો આપણે એને પણ 75 નંબરની બસ સાથે જોડીશું આ પ્રમાણે, બરાબર. ચલો હવે એના જુઓ અહીંયા શું છે? 66 67 67 નંબરની બસ ત્રીજા નંબર પર છે, તો આપણે આ બસ સાથે આ દાખલાને જોડીશું. એની પછી જુઓ છેલ્લી લાઇનમાં અહીંયા પણ છે 66 67 67, તો આ બસ આને પણ આપણે 66 67 67ની બસ સાથે જોડીશું. એના પછીના દાખલાનો જવાબ છે 49, તો આ દાખલાને આપણે 49 નંબરની બસ સાથે જોડીશું આ પ્રમાણે. અને છેલ્લા દાખલાનો જવાબ છે 75, બરાબર. તો એને આપણે 75 નંબરની બસ બીજા નંબર પર છે, તો આપણે અહીંયાથી લીટી લઈને આ પ્રમાણે 75 સાથે જોડીશું. તો ટૂંકમાં તમારે દાખલાનો જે જવાબ આવે તે જવાબને એ નંબરની બસ સાથે, બસ નંબર ઉપર આપેલા જ છે, એ નંબરની બસ સાથે તમારે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા ગણ્યા પ્રશ્ન નંબર 5 6 7 અને પ્રશ્ન નંબર 8. તો આ ત્રણે ત્રણ પાનાના દાખલા તમારે સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે કરવાના રહેશે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.